નમસ્કાર મિત્રો, ડૉક્ટર જીતેન્દ્ર અડિયા મારું નામ છે. આજે આપણે ધ્યેય નિર્ધાર અને ધ્યેય પ્રાપ્તિ આ વિષય ઉપર આપણે શીખવા જઈ રહ્યા છીએ. ધ્યેય એટલે શું? મોટાભાગના લોકોને એ જ ખબર નથી કે ધ્યેય એટલે શું. તમે કોઈ વિદ્યાર્થીને પૂછશો કે તારો ધ્યેય શું છે, તો શું કહેશે? ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. મિત્રો, કંઈક બનવું, કંઈક ડિગ્રી લેવી એને ધ્યેય સમજી લે છે. ખરેખર ધ્યેય ખાલી આટલો જ નથી, ધ્યેય એનાથી બહુ મોટી વસ્તુ છે. ધ્યેય એટલે આપણા જીવનનું એક એવું સપનું કે જે જીવન તમે જીવવા માગો છો, જે જીવન જીવવા માટે તમે મહેનત કરવા માગો છો, અને જે જીવન જીવવાની તમને ખૂબ મજા આવશે, એક આદર્શ જીવન. એમાં શું શું હોઈ શકે? એમાં એવું હોઈ શકે કે મારું ઘર કેવું હશે, મારી ગાડી કેવી હશે, મારી ઓફિસ કેવી હશે, મારું શરીર કેવું હશે તંદુરસ્તી, મારી ફેમિલી કેવું હશે, હું શું કામ કરતો હોઈશ, મેં સમાજમાં શું કર્યું હશે, મેં મારા બિઝનેસમાં કેટલી પ્રગતિ કરી હશે, મેં આધ્યાત્મિક કેટલી પ્રગતિ કરી હશે, આ બધાનું સમ ટોટલ એને ધ્યેય કહેવાય. એટલે કે આપણું આજ પછીનું 5, 10, 20 કે 30 વર્ષ પછીના જીવનનું કમ્પ્લીટ પિક્ચર એને ધ્યેય કહેવાય. મિત્રો, અમેરિકાની એક યુનિવર્સિટીમાં એક સર્વે થયેલો. જ્યારે વિદ્યાર્થી એમની ડિગ્રી લઈ રહ્યા હતા, ગ્રેજ્યુએશન ડિગ્રી, ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે તમારી જાતને આજથી 5, 10, 15 કે 20 વર્ષ પછી ક્યાં જુઓ છો? વોટ ઇઝ યોર ગોલ? ડુ યુ હેવ એની ડેફિનેટ પ્લાનિંગ ફોર યોર લાઈફ? મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ બધામાંથી ખાલી 3% લોકોને જ ડેફિનેટલી ખબર હતી કે એમને આગળ જતાં શું કરવાનું છે, અને એમનું લાઈફનું પ્લાનિંગ હતું, એમનું ધ્યેય નિશ્ચિત હતું. 97% લોકોને એ જ ખબર નહોતી કે હવે પછી અમારા ભવિષ્યમાં શું છે. જો અમેરિકાની કોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડિગ્રી લેતી વખતે આ હાલત હોય તો આપણા દેશમાં શું હશે? કોઈ સર્વે કર્યો કે નહીં મને ખબર નથી, પણ આમ જનરલી ખ્યાલ આવે છે કે મુશ્કેલથી 1% લોકોને જ આવું બધું ખ્યાલ હોય છે. 99% લોકોને ધ્યેય વિશે કંઈ ખબર જ નથી હોતી કે ધ્યેય શું છે, ધ્યેય શું કામ હોવું જોઈએ, ધ્યેય કઈ રીતે નક્કી કરાય અને ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરાય. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ ધ્યેય, ધ્યેય એટલે શું, શું કામ હોવું જોઈએ, કેવી રીતે નક્કી થાય, આ બધી આપણે વાતો કરવાના છીએ. મિત્રો, ધ્યેય એટલે ખાલી ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું કે પૈસા કમાવા એ નથી, બહુ મોટી વસ્તુ છે. તો એના વિશે આજે આપણે વાતો કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો ધ્યેય શું કામ હોવું જોઈએ એ વાત છે. ઘણા લોકોને હું પૂછું કે તમે રેલવે સ્ટેશને જાઓ અને તમારે બહારગામ જવું છે તો કઈ ટ્રેનમાં બેસો, જે સારી લાગતી હોય એમાં? તો કે ના ના, એવું થોડું હોય, હું તો પહેલાં નક્કી કરીશ કે મારે ક્યાં જવું છે અને પછી એ ગામ જતી હોય ટ્રેનમાં બેસીશ. તમે બસ સ્ટેન્ડે જશો, કઈ બસમાં બેસશો? નેચરલી તમે કહેશો જે ગામ જવું છે એ ગામ જતી બસમાં, એમાં હું પછી સિલેક્શન કરીશ. તમે એરપોર્ટ પર જાઓ તો કયા ફ્લાઇટમાં બેસશો? ઓફકોર્સ તમે જે ગામ જવા માગો છો એ ફ્લાઇટમાં. મિત્રો, આપણા જિંદગીની પણ આ એક મુસાફરી છે. એમાં તમે તમારું ડેસ્ટિનેશન નક્કી કર્યું છે? તમે જે મુસાફરી કરી રહ્યા છો, ભગવાન આપણને જે 100 વર્ષની મુસાફરી કરી છે, એમાં જો આપણું કોઈ ડેસ્ટિનેશન નહીં હોય તો આપણે ક્યાં મુસાફરી કરશું, કયા વ્હીકલમાં કરશું, ક્યાં પહોંચીશું? અને મિત્રો, દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકોના જીવન આવા જ હોય છે. એમને ખબર જ નથી એમનું ડેસ્ટિનેશન શું છે. ડેસ્ટિનેશન વગરની મુસાફરી કરે છે મિત્રો, અને એટલા માટે જ એના જિંદગીમાં આનંદ નથી હોતો, કોઈ સંતોષ નથી હોતો, કંઈ જ નથી હોતું. મિત્રો, તમારે જિંદગીની આ મુસાફરીનો આનંદ માણવો હોય, જો સંતોષ જોતો હોય, તો પહેલાં તમારું ડેસ્ટિનેશન નક્કી કરો, તમારું ધ્યેય નક્કી કરો. ધ્યેય નક્કી કરવા કઈ ઉંમર યોગ્ય ગણાય? મારો અનુભવ એમ કહે છે કે 15-20 વર્ષનો જે સમયગાળો છે એ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાં સુધીમાં બાળકને થોડું ઘણું સમાજ વિશે, જીવન વિશે સમજાવવા માંડ્યું હોય છે, અને એ સમયે એને પોતાની કેરિયરની લાઈન પસંદ કરવાની હોય છે. અને પહેલાં ધ્યેય નક્કી કરી અને પછી એ પ્રમાણે કેરિયર નક્કી કરે તો એ ધ્યેય સુધી પહોંચવામાં સરળતા રહે છે. પણ જો તમે એકવાર કેરિયર નક્કી કરી લીધું, લાઈન નક્કી કરી લીધી, ડિગ્રી લઈ લીધી અને પછી ધ્યેય નક્કી કરવા બેસશો તો તમારી પાસે ઓપ્શન નહીં રહે. એટલા માટે 15-20 વર્ષની ઉંમર છે એ બેસ્ટ છે. ધ્યેય નક્કી કરવા માટે કેટલો સમય કાઢવો જોઈએ? હું તમને એક સવાલ પૂછું, તમે માર્કેટમાં કપડાં ખરીદવા જાઓ, પેન્ટ કે શર્ટ ખરીદવા જાઓ, કેટલો સમય કાઢો છો? 2 કલાક, 3 કલાક, 4 કલાક? હવે કદાચ એક શર્ટ કે પેન્ટ ખોટું આવી ગયું તો કેટલું નુકસાન થશે? 1000, 2000, 5000નું? પણ મિત્રો, તમે જિંદગીનું ધ્યેય જો ખોટું પસંદ કરી લીધું અને
એના ઉપર 20-30 વર્ષ કામ કર્યો અને પછી ખ્યાલ આવે કે અમારું ધ્યેય ખોટું હતું, મારે તો અહીં જવું જ નહોતું, મારે તો કરવું જ નહોતું, તો કેટલું નુકસાન થયું? જિંદગીના જુવાનીના અમૂલ્ય 20-30 વર્ષ તમે આ ભૂલ કરશો. મોટાભાગના લોકો આ જ ભૂલ કરે છે, ખબર જ નથી શું કરવું છે, એમ નમ નક્કી કરીને જવા દે છે. અને એટલા માટે જરૂરી છે કે ધ્યેય ક્યારેય પણ ઉતાવળે નક્કી નહીં કરવાનું, એના માટે સમય કાઢવાનો, શાંતિથી બેસવાનું, અને શાંતિથી બેસીને તમારી જાતને સવાલ પૂછવાના. આપણે શું કરીએ છીએ, બીજાને સવાલ પૂછવા જાય છે. આપણે બીજાને સવાલ નથી પૂછવાના, આપણી જાતને સવાલ પૂછવાના છે. આપણે જાતને કયા સવાલ પૂછવાના છે? સૌથી પહેલો સવાલ તો એ પૂછવાનો છે કે મારે જિંદગીમાં શું જોઈએ છે. મોટાભાગના લોકોને એ જ ખબર નથી કે મારે શું જોઈએ છે, ખાલી એક જ ખબર હોય છે, પૈસા જોઈએ છે, બીજી કંઈ ખબર જ નથી હોતી. મિત્રો, ખાલી પૈસાથી જીવન નથી હોતું, પૈસા જરૂરી છે પણ પૈસા ઉપરાંત બીજું ઘણું બધું જોઈએ છે. અને એટલા માટે થઈને આપણે આપણી જાતને પૂછી લેવું જરૂરી છે કે મારે જિંદગીમાં શું શું જોઈએ છે. બીજું, મારે શું કામ કરવું છે? આપણે બધા સુખી થવા માટે મહેનત કરતા હોઈએ છીએ, અને સૌથી મોટું સુખ શેમાંથી મળે છે કહું તમને? મનગમતું કામ કરવાથી. જો તમે મનગમતું કામ નહીં કરો તો તમે ક્યારેય સુખી નહીં થાવ, ગમે એટલા પૈસા મળતા હોય સુખી નહીં થાવ. એટલે જ્યારે તમે ધ્યેય નક્કી કરવા બેસો ત્યારે તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારું કયું ગમતું કામ છે. જેવી રીતે લોકોને ભણાવવું, લોકોને ટ્રેનિંગ આપવું, આવી રીતે વિડીયો બનાવવા એ મારું મનગમતું કામ છે. હું ડૉક્ટર તરીકે કામ કરતો તો ઓપરેશન કરવું એ મારું મનગમતું કામ નહોતું, તો બી મેં કર્યું 30 વર્ષ, પણ મજા નહોતી આવતી. ભલે સફળતા મળી પણ એ સફળતાની મજા નહોતી. મિત્રો, આમાં સફળતા પણ મળી છે અને મજા પણ આવે છે, કારણ કે હું મારું મનગમતું કામ કરું છું. બીજું કે મારામાં ટેલેન્ટ શું છે? આપણે ખરેખર તો આપણામાં જે ટેલેન્ટ હોય એ પ્રમાણે આપણે આપણું કામ શોધવું જોઈએ, કારણ કે જો ટેલેન્ટ વગરનું કામ હશે તો તમે એમાં સફળ નહીં થાઓ. મેં જોયું કે મારી ટેલેન્ટ શું છે. મારી એક સરળ ભાષા છે, હું એ ભાષામાં વાત કરું છું જે લોકોને સમજાય છે, લોકોના દિલને ટચ કરે છે, અને એટલા માટે હું લાઈનમાં સફળ છું. બીજું, મને કયો સબ્જેક્ટ ગમે છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે હું માઇન્ડ પાવર અને મેડિસિન બંને સબ્જેક્ટમાં કામ કરી ચૂક્યો છું. મને માઇન્ડ પાવર સબ્જેક્ટ બહુ ગમે છે, જેટલો મેડિસિન ગમતો હતો એના કરતાં અનેક ગણો વધારે, અને એટલા માટે હું સફળ છું અને મજા પણ આવે છે. બીજું, મારે કેવી રીતે જીવન જીવવું છે. અત્યારે મારું જીવન આ લોકડાઉનને કારણે તો સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, પણ મારું જીવન એવું છે કે હું ફરતો જ રહું છું. મેં દુનિયાના 35 દેશો ફરેલા છે, હિન્દુસ્તાનના બધા જ સિટી ફરેલા છે. એવરી વીકેન્ડ હું દુનિયાના કોઈ જુદા જુદા શહેરમાં પ્રોગ્રામો આપતો હોઉં છું, અને મારું નાનપણનું સપનું હતું મારે ફરતા રહેવું, એ મારું જીવન છે જે મને ગમે છે. અમુક લોકોનું જીવન કેવું હોય, ઘરથી હોસ્પિટલ, હોસ્પિટલથી ઘર, બીજું કાંઈ જ નથી હોતું. વર્ષમાં એકવાર 5-8 દિવસ માટે ફરવા જાય છે, જ્યારે હું એવરી વીકેન્ડ ફરતો હોઉં છું. આ મારું જીવન છે. તમે નક્કી કરો કે તમારું કેવું જીવન તમારે જોઈએ છે. આ બધા વિચારો કર્યા પછી તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે મારે મારું ધ્યેય શું હોવું જોઈએ. અને એકવાર ધ્યેય નક્કી થઈ જાય અને પછી એના ઉપર કામ કરશો તો તમને જબરદસ્ત મજા આવશે. પણ લોકો પોતાનું ધ્યેય કેમ નક્કી નથી કરતા, એના ઘણા બધા કારણો છે. એક કારણ તો એ છે કે એમને એમ લાગે છે કે હું ધ્યેય નક્કી કરીશ તો મારે ખૂબ કામ કરવું પડશે, અને એ માણસ આળસુ હોય છે, એમને બહુ કામ નથી કરવું પડતું, એને ઇઝી મની જોઈએ છે, એમને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું હતું, એટલા માટે થઈને ધ્યેય નક્કી નથી કરતા. અમુક લોકો ધ્યેય એટલા માટે નક્કી નથી કરતા કારણ કે એ નેગેટિવ થિંકર હોય છે, પેસિમિસ્ટિક હોય છે. એને એમ જ થાય કે ધ્યેય નક્કી કરવાથી શું થાય, આપણે નક્કી કરીએ બધું થઈ જાય, બધું તો ભગવાનના હાથમાં છે. આ વિચારને કારણે લોકો ધ્યેય નક્કી નથી કરતા. આવી રીતે બધાના જુદા જુદા કારણો હોય છે ધ્યેય નક્કી નહીં કરવાના, અને એમને ખબર જ નથી હોતી કે એને ધ્યેય કેવી રીતે નક્કી કરવું. મિત્રો, જો આ તમારું કારણ હશે તો આજે તમને એ ખબર પડી જશે કે તમારે કઈ રીતે તમારું ધ્યેય નક્કી કરવું. તો મિત્રો, તમે હવે એવા લોકોમાંથી ના રહેતા કે તમારું ધ્યેય ન હોય. ધ્યેય વગરનું જીવન છે એ નકામું છે. એક કોઈ વ્યક્તિએ બહુ સરસ કહેવત કીધી છે કે પીપલ વિધાઉટ એ ગોલ ઇઝ ડૂમ ટુ વર્ક ફોર ધી પીપલ હેવિંગ એ ગોલ. જે માણસનું પોતાનું ધ્યેય નથી હોતું એ આખી જિંદગી સુધી બીજાના ધ્યેય માટે કામ કરે છે. શું તમારે બીજાના ધ્યેય માટે આખી જિંદગી કામ કરવું છે? એક બીજી સરસ કહેવત છે કે ઇફ યુ ડોન્ટ સ્ટેન્ડ ફોર સમથિંગ યુ વિલ ફોલ ફોર એનીથિંગ એન્ડ એવરીથિંગ. જો તમે કોઈ એક વસ્તુ માટે કામ નહીં કરતા તો કાંઈ બી કામ કરવા તૈયાર થઈ જશો, અને આખી જિંદગી આવા ફાલતુ કામો જ કરશો જેમાં તમને સંતોષ નહીં હોય, પૈસા નહીં હોય, હેપીનેસ નહીં હોય. મિત્રો, એટલા માટે જાગી જાઓ, આજથી જ નક્કી કરી લો કે તમારે તમારા ધ્યેય સાથે જીવન જીવવું છે, ધ્યેય વગરનું જીવન નથી જીવવું. ગોલ વગરનું જીવન કેવું હોય તમે ક્યારેય વિચાર્યું છે? તમે કપાયેલી પતંગને ક્યારેય જોઈ છે? કઈ દિશામાં ઉડતી હોય છે? પતંગ એ દિશામાં ઉડતી હોય છે જ્યાં એને પવન લઈ જાય છે. ક્યાં જઈને પડે છે એને જ નથી ખબર કે હું ક્યાં પડીશ. ધ્યેય વગરનું જીવન આવું હોય. કોઈ
શિપ હોય, જહાજ હોય, દરિયામાં ચાલતું હોય, હવે એમની પાસે કંપાસ જ ન હોય, એમની પાસે ક્યાં જવું છે એનો નકશો જ ના હોય, તો દરિયામાં ભટકી જશે. મિત્રો, તમને ખબર છે એરોપ્લેન હવામાં ઉડે છે ત્યારે એક ફ્લાઇંગ પ્લાન સાથે ઉડે છે, પાયલોટ પાસે એક ફ્લાઇંગ પ્લાન હોય છે, એમાં બહુ જ બધું ડિટેલમાં લખેલું હોય છે કે આ એરોપ્લેન આ એરપોર્ટથી આટલા વાગે ટેક ઓફ કરશે, આ દિશામાં આટલા કલાક આ સ્પીડે ઉડશે અને આ પર્ટિક્યુલર એરપોર્ટ પર આ રનવે ઉપર આ દિશામાંથી ઉતરશે. આને ફ્લાઇંગ પ્લાન કહેવાય. તમે વિચારો કે એરપોર્ટ પર પ્લેન પડ્યું છે, પાયલોટ ફ્લાઇંગ ચાર્ટ વગર પ્લેનમાં બેસી જાય છે અને પ્લેનનો ટેકઅપ કરી લે છે, એ પ્લેનની શું હાલત થશે? કદાચ પાકિસ્તાનમાં ઉતરી જાય, કારણ કે એમની પાસે તો કોઈ પ્લાન જ નથી, દિશા નથી. મિત્રો, આપણા બધાનું જીવન પણ એવું છે કે આપણે ફ્લાઇંગ પ્લાન વગરનું એરોપ્લેન પર મુસાફરી કરીએ છીએ. ઊંચે તો ખૂબ ઉડીએ છીએ, એરોપ્લેન ઊંચે તો ઉડશે પણ ઉતરશે પાકિસ્તાનમાં કે કોઈ બીજી જગ્યાએ. મિત્રો, આપણે આવી રીતે આપણું જીવન નથી જીવવાનું. આપણે ધ્યેય સાથેનું જીવન જીવવાનું છે, એમાં આનંદ છે, એમાં ઉત્સાહ છે, એમાં એનર્જી છે અને એમાં ડેસ્ટિનેશન પહોંચ્યા પછી સંતોષ પણ છે. મિત્રો, તો આજ પછી તમે નક્કી કરી લો કે હવે તમારે ધ્યેય સાથે જ જીવવાનું છે. મિત્રો, તમે ક્યારેક પેલો ઘાંચીનો બળદને જોયો છે? ઘાણી તમને ખબર છે, જૂના જમાનામાંથી આજની પેઢીને તો કદાચ ખબર જ નહીં હોય. મેં જોઈ છે, હું વાંકાનેરમાં રહેતો ત્યાં અમારે એક બાજુમાં જ ઘાણી હતી અને હું ખાસ જોવા જતો કે અહીં શું થાય છે. તો એમાં એક નાનકડું મશીન હોય, એમાં એક દંડો હોય, એની સાથે બળદ બાંધેલો હોય અને એની અંદર ગોળ ગોળ ફરતો હોય, એને કારણે જે પણ શીંગ દાણા કે કપાસિયામાં પીસાય ને એમાંથી તેલ નીકળે. અને ઘાણી કે એમનો બળદ આખો દિવસ એમાં જ રાઉન્ડ રાઉન્ડ ફર્યા રાખે, રાત પડે એટલે સૂઈ જાય, સવારે ઉઠીને ફર્યા રાખે. ધ્યેય વગરનું જીવન આ ઘાણીના બળદ જેવું છે. તમે ક્યારે રેસનો ઘોડો જોયો છે? એને ખબર છે કે મારે આ રેસ જીતવાની છે, આટલા સમયમાં ત્યાં પહોંચવાનું છે, કેવો થનગનાટ હોય છે એની અંદર, કારણ કે એને ખબર છે કે મારે આ ધ્યેય પર પહોંચવાનું છે. મિત્રો, ધ્યેય વગરનું જીવન આ ઘાણીના બળદ જેવું છે અને ધ્યેયવાળું જે જીવન છે એ રેસના ઘોડા જેવું છે. તમારે ઘાણીનો બળદ બનવું છે કે રેસનો ઘોડો બનવું છે, તમારે નક્કી કરવાનું છે. મિત્રો, ધ્યેય નક્કી કરો ત્યારે તમારે મારું એક ખાસ સજેશન છે એ તમારે લેવાનું છે. એ સજેશન શું છે? ધ્યેય તમારે હંમેશા ઊંચું રાખવાનું છે, નીચું નથી રાખવાનું. મેં જોયું છે કે મોટાભાગના લોકોને એ પ્રોબ્લેમ હોય છે કે એનું ધ્યેય બહુ નીચું હોય છે. મારે એક હવાલદારની નોકરી કરવી છે, મારે સ્કૂલમાં પીટીસી કરીને ટીચર બની જવું છે, એક પાનનો ગલ્લો ઓલો કરવો છે, એક પટાવાળાની નોકરી કરવી છે, આવું શું કામ કરવું છે? શું તમારામાં શક્તિ નથી? તમે ધીરુભાઈ અંબાણી નથી બની શકતા? બની શકો છો પણ તમને કોઈએ કીધું નથી કે તમે આ કરી શકો છો. એક બુક છે સરસ મજાની, મેજિક ઓફ થિંકિંગ બિગ, ડેવિડ સ્વાર્ટ્સની, બડી સોચ કા બડા જાદુ. એ બુકમાં લખેલું છે કે જે માણસ ઊંચું વિચારે છે, ઊંચું ધ્યેય રાખે છે, એ જ માણસ મહાન બની શકે છે. ખાલી જો તમે ઊંચું વિચારવાથી, ઊંચું ધ્યેય રાખવાથી તમારા જીવનમાં આટલો બધો બદલાવ આવતો હોય તો તમે શું કામ નીચું ધ્યેય રાખો છો? યુ મસ્ટ હેવ એ બિગ ગોલ. તમે ધીરુભાઈ અંબાણીને વિશે જાણો છો? ધીરુભાઈ અંબાણી એક નીચી નોકરી કરતા હતા, પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાની નોકરી કરતા હતા. હવે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાવાળો છોકરો મોટામાં મોટું ધ્યેય શું રાખી શકે? પેટ્રોલ પંપના માલિક બનવાનું. પણ ધીરુભાઈ અંબાણી એનાથી કંઈક જુદા હતા, એમને એવું ધ્યેય નહોતું રાખ્યું. એમણે ધ્યેય રાખેલું દુનિયાની સૌથી મોટી રિફાઇનરી, વર્લ્ડની નંબર વન રિફાઇનરી બનવાનું, અને એમણે બનાવી, જામનગરની અંદર બનાવી. મિત્રો, આ છે બડી સોચ કા બડા જાદુ. મિત્રો, એના ઉપર એક ફિલ્મ બની છે, ગુરુ પિક્ચર, તમે કદાચ જોઈ હશે. એમાં અભિષેક બચ્ચને ધીરુભાઈ અંબાણીનો રોલ કર્યો છે, બહુ મજાનું પિક્ચર છે. ખાસ હું તમને કહું છું કે પિક્ચર જોજો જેથી તમે મોટિવેટ થાવ કે તમે કોઈ પણ કક્ષાએ અત્યારે જીવતા હો, જો તમે મોટું વિચારો, મોટું ધ્યેય રાખો તો ચોક્કસ તમે એને પ્રાપ્ત કરી શકો છો. બીજી એક ખાસ વાત છે કે તમારે તમારા શોખને જો તમે તમારું પ્રોફેશન બનાવી દો તો તમે સફળ થઈ શકો છો. એક ઇંગ્લિશમાં કહેવત છે, કન્વર્ટ યોર હોબી ઇન ટુ યોર પ્રોફેશન એન્ડ ફાઇન્ડ ધી પીપલ વુડ પે ફોર ઇટ, યુ ડોન્ટ હેવ ટુ વર્ક થ્રુ આઉટ યોર લાઈફ. તમે તમારા શોખને જ તમારો ધંધો બનાવી દો અને એવા લોકોને શોધી કાઢો જે તમને તમારો શોખ પૂરો કરવા પૈસા આપે. તમારે કામ નહીં કરવું પડે, તમારી લાઈફ એક પિકનિક બની જશે. મારી લાઈફ પિકનિક બની ગઈ છે. મેં આ સાંભળ્યું ત્યારે મેં નક્કી કરી લીધું કે મારે આ જ કરવું છે. હું મેડિકલ ડૉક્ટર છું, એમડી ડૉક્ટર છું, મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતો, 30 વર્ષ મેડિકલ ફિલ્ડમાં કામ કર્યું, પણ એ બધું મારો શોખ નહોતો, એ બાય ડિફોલ્ટ પ્રોફેશન હતું. પણ જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મેં નક્કી કરી લીધું કે મારે મારા શોખને મારો પ્રોફેશન બનાવવો છે અને મેં કર્યું.
હું ટ્રેનર બની ગયો, લાઈફ કોચ બની ગયો, અત્યારે મારી લાઈફ છે એ કામ નથી લાગતી, પિકનિક લાગે છે, મજા લાગે છે, અત્યારે હું અહીં બેસીને બોલી રહ્યો છું એ પણ મારો શોખ છે અને આ શોખ મને પૈસા આપે છે. મિત્રો, જેટલા દુનિયામાં સફળ માણસો છે બધાએ આ જ વાત કરી છે. એનું કારણ કહું કે તમને સફળતા તો જ મળે જો તમે ખૂબ કામ કરો અને ખૂબ સારું કરો. તમે ખૂબ કામ કેવું કરશો? જે તમને ગમતું છે, જે તમારો શોખ છે. ખૂબ સારું કામ કેવું કરશો? જે તમારો શોખ છે. મિત્રો, એટલા માટે જ કહું છું કે સફળ થવા માટે આ એક બહુ જ મોટો શોર્ટકટ અથવા તો સિક્રેટ ફોર્મ્યુલા છે. તમે જુઓ, દરેક સફળ માણસે આ કરેલું છે. અમિતાભ બચ્ચન અને જોન અબ્રામ MBA થયેલા છે, કોઈ મેનેજરની નોકરી નથી કરતા. એ લોકો એના શોખને એનો પ્રોફેશન બનાવી દીધો છે. મજરૂ સુલતાનપુરી એક મેડિકલ ડૉક્ટર હતા, પ્રેક્ટિસ કરતા હતા, એમાંથી ગીત લખવાનું ચાલુ કર્યું, એના શોખને પ્રોફેશન બનાવી દીધો. શેખર કપૂર લંડનની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરતા હતા, 10 વર્ષ પ્રેક્ટિસ કરી પણ એને મજા નહોતી આવતી. ઇન્ડિયા આવી બોલિવૂડમાં એને પિક્ચર બનાવવાનું ચાલુ કર્યું અને ઇતિહાસ બનાવી દીધો. આવી રીતે તમે કેટલા લોકોને હું એક્ઝામ્પલ આપું. સચિન તેંડુલકર, જેનો શોખ ખાલી ક્રિકેટ રમવાનો હતો, એને પ્રોફેશન બનાવી દીધો, કેટલી મોટી સફળતા. લતા મંગેશકર, જેને એના શોખને પ્રોફેશન બનાવી દીધો. મિત્રો, તમારે જો શોખને પ્રોફેશન બનાવશો તો ચોક્કસ તમને સફળતા મળશે અને જીવનમાં ખૂબ જ મજા આવશે. ત્રીજી વાત છે, તમે જ્યારે ગોલ રાખો ત્યારે તમારા રોલ મોડલ પસંદ કરો. આ રોલ મોડલ શું છે? રોલ મોડલ એટલે એવા વ્યક્તિ કે જેના જીવનથી, જેના કામથી તમે પ્રભાવિત છો, જેની પર્સનાલિટીથી પ્રભાવિત છો, એના જેવા બનવા માગો છો અથવા એના જેવા કામો કરવા માગો છો, એવા કોઈને તમારા જીવનમાં રોલ મોડલ બનાવી દો. સ્વામી વિવેકાનંદ તમારા રોલ મોડલ હોઈ શકે, નરેન્દ્ર મોદી રોલ મોડલ હોઈ શકે, અમિતાભ બચ્ચન હોઈ શકે, આઈન્સ્ટાઈન હોઈ શકે, ગાંધીજી હોઈ શકે, મધર ટેરેસા હોઈ શકે, કોઈ બી હોઈ શકે, પણ તમે એનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા હોવા જોઈએ અને તમને એમનાથી પ્રેરણા મળતી રહેવી જોઈએ. આ એક અદ્રશ્ય પ્રેરણા આપતું બળ છે અને આ ફ્રી સર્વિસ છે. મિત્રો, તો જ્યારે તમે ધ્યેય નક્કી કરો ત્યારે મારા 3 સૂચનોનો ખાસ અમલ કરજો, તમારું ધ્યેય ઊંચું રાખજો, તમારા શોખને તમારો પ્રોફેશન બનાવજો અને ત્રીજી વાત છે, તમારા જીવનમાં કોઈ રોલ મોડલ રાખજો. આ રોલ મોડલની સર્વિસ ફ્રી સર્વિસ છે, એના પૈસા નથી બેસતા. અને રોલ મોડલ ઉપર અત્યાર સુધી કોઈએ ખાસ કંઈ વાત નથી કરી. મેં તો રોલ મોડલ ઉપર આખી બુક લખી છે, જેનું નામ છે પ્રેરણામૂર્તિ. કારણ કે મને ખબર છે કે રોલ મોડલનો આપણા જીવનમાં કેટલો ફાળો હોય છે. પ્રેરણામૂર્તિ ગુજરાતીમાં કહેવાય છે એને.